હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ફ્લેવર્સ ઓફ ગુજરાત, ધ વર્લ્ડ ઓફ રેસિપી. અને હું છું દીપાલી ગઢવી. અને ભાઈ, બસ હવે આની સીઝન આવી ગઈ છે અને ઝીંઝરાની પણ એક મજા અલગ છે બોસ. અને જ્યારે પણ વિન્ટરની શરૂઆત થાય ને, ત્યારે પૂડામાંથી પછી ડાયરેક્ટ જે ઝીંઝરા ખાવાની મજા આવે અને એ જે મીઠા લાગે, આહા. પણ આજે જે આનો ટેસ્ટ છે ને, એ ડબલ થઈ જવાનો છે. ખબર છે કેમ? કેમકે આજે હું તમને શીખવાડવાની છું ઝીંઝરાની બિરયાની. ગળે ઉતરે છે વાત? મને પણ એમ થતું હતું કે આ ઝીંઝરાની બિરયાની કેવી રીતે બનાવશે, કેમ કે બંને કોમ્બિનેશન અલગ છે. પણ હવે સીઝન આવી જ ગઈ છે અને આપણે પાછા આવી ગયા છે રંગીલા રાજકોટમાં, તો પછી આ રેસિપી શીખવી બને જ છે. તો ચલો બસ થોડીક આ ઝીંઝરાની મજા માણી લો, પછી પહોંચી જઈએ પાર્ટી પર. પૌલોમી બેન, સૌથી પહેલાં તો વેલકમ ટુ ફ્લેવર્સ ઓફ ગુજરાત. થેન્ક યુ. અને આમ તો યુઝ્યુઅલી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી એવું તમે શરૂઆતમાં સાંભળ્યું હશે, પણ આજે હું તમારા માટે લાવી છું ફ્રેશ ફ્રેશ ઝીંઝરા. વેરી ગુડ, થેન્ક યુ, થેન્ક યુ. કેમ કે પણ દીપાલી બેન, આજે હું આની જ વાનગી બનાવીને તમને શીખડાવવાની છું. બિલકુલ. એનું કારણ છે કે વિન્ટર આવી રહ્યું છે, ફ્રેશ ફ્રેશ ઝીંઝરા આવી રહ્યા છે. બિલકુલ. એટલે મને એમ થયું કે લાવો આજે હું ન્યૂ રેસિપી તમને શીખડાવી દઉં. એટલે આજે હું ઝીંઝરાની બિરયાની શીખડાવવાની છું તમને. યસ. અને એના માટે જ ફ્રેશ ફ્રેશ ઝીંઝરા તો લઈ આવીશ, પણ મને એમ થાય કે લીલા ચણા જે છે એ સરસ આપણે એમાંથી તોડી લઈએ અને જે પ્રોસેસ કરવાની છે એ પણ કરી લઈએ. ત્યાં સુધી બધાને કહીએ કે ઝીંઝરાની બિરયાની તો શીખવાની છે, પણ એની પહેલાં તમે જોઈ લો તેના મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ. પૌલોમી બેન, આ એકદમ તૈયાર છે. લીલા ચણા આપણે ફોલી પણ લીધા અને આ બોઇલ કરેલા અને સાથે આ ક્રશ કરેલા, તો હવે આપણે એની રેસીપી ચાલુ કરી. બિલકુલ, એની પ્રોસેસ જણાવીશ. તો સૌથી પહેલાં શું કરીએ છે? સૌથી પહેલાં આપણે એક પેનમાં પહેલાં ગેસ ચાલુ કરશું. સૌથી પહેલાં એક પેન લેશું. એમાં સૌથી પહેલાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી નાખશું. ઓકે, લઈ લઈએ. જી, ઘી થોડુંક ગરમ થાય પછી એમાં આપણે 1 ટેબલ સ્પૂન બટર લઈશું. ઓકે, 1 ટેબલ સ્પૂન બટર. યુઝ્યુઅલી ઘી કા તો તેલ લેતા હોય, બટર અને તેલ લેતા હોય, અહીંયા આપણે ઘી અને બટર. હવે આપણે નાખશું એમાં ખડા મસાલા. ખડા મસાલામાં છે 2 લાલ સૂકા મરચાં, તજ, લવિંગ, ઇલાયચી અને મરી. ઓકે, એ 1 મિનિટ માટે આપણે એને સોતે કરશું. હવે ત્યાર પછી આપણે લેશું લીલું લસણ. ઓકે, કેટલું લઈએ છે? 1 બાઉલ. તો પૌલમી બેન, તમારા ઘરમાં ઉપયોગ થાય છે લીલા ચણાનો, એટલે ઝીંઝરાનો અને પછી લીલા લસણનો? દીપાલી બેન, મારા ઘરે વિન્ટર આવે ને, ઝીંઝરાનું આગમન થઈ જાય છે, લીલા લસણનું આગમન થઈ જાય છે. ઝીંઝરાની નવી નવી વેરાયટી બનાવું છું. ઝીંઝરાની બિરયાની બનાવું છું, ઝીંઝરાનો હલવો બનાવું છું. બિરયાની આમ બધાની ફેવરેટ હોય, પણ જેવું સાંભળે ને ઝીંઝરાની બિરયાની, એટલે એક્સાઇટમેન્ટ લેવલ જ વધી જાય. હા, હવે આપણે નાખશું 1 બાઉલ લીલી ડુંગળી. વાત છે, આઈ થિંક જે ફ્રેશ વેજીટેબલ્સ તમને દેખાયા છે ને, તમે લઈ લીધા છે સરસ. અને આજકાલ તો આ ટ્રેન્ડ જ છે ભાઈ, કે ભાઈ બધાને 3 સ્ટાર 5 સ્ટારમાં જઈને પણ એવું મન થાય કે કંઈક કાઠિયાવાડી દેશી આપો. હવે આપણે એમાં નાખશું લીલા ટામેટા. આપણે લાલ ટામેટામાં યુઝ નથી કરતા, આપણે બધું ગ્રીન લીધું છે ને, એટલે મેં ગ્રીન ટામેટા લીધા છે. સુપર. એટલે આપણે પ્રેઝન્ટેશન ઓવરઓલ પણ એનું સારું રહે એનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ. અને એ પણ 1 બાઉલ? યસ. ઓકે દીપાલી, આપણે આ ટામેટા ગ્રીન નાખ્યા છે ને, એને 1 મિનિટ માટે એને ઢાંકીને થવા દઈશું. અચ્છા, ઓકે. બધું સરસ થઈ જાય. સુગંધ તો અત્યારથી એટલી સરસ આવે છે ને, મને થાય છે કે આ બહુ સરસ બનવાની છે વસ્તુ. તમે બની જાય પછી ટેસ્ટ કરજો. બિલકુલ. દીપાલીબેન, હવે આપણા થઈ ગયા છે, આપણે ખોલીને જોઈ લઈએ. બિલકુલ, આપણા ટામેટા થઈ ગયા છે. રેડી? હવે એમાં આપણે નાખશું ક્રશ કરેલું મરચું.
લીલું મરચું છે 1 ટેબલ સ્પૂન, લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી. હવે એમાં આપણે નાખશું 1/4 ટીસ્પૂન આદુની પેસ્ટ છે એ નાખશું. ઓકે, હવે બધું મિક્સ કરી દઈશું એકવાર. રાઈટ, હવે આપણે એમાં નાખશું ક્રશ કરેલું આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ જીંજરા, 1 બાઉલ છે એ એડ કરશું, જેને આપણે થોડા જે છે હાફ ક્રશ કરીને પછી 1 મોટો બાઉલ જે છે એ લીધા છે. હા, હવે આપણે એમાં નાખશું આખા ચણા. ઓકે, પ્રોપર બોઇલ કરવાના કે થોડા? ના, કુકરમાં એક વિસલ મારીને પછી મૂકી દેજો. ઓકે, આમાં એ ફ્રેશ હોય છે એટલે એને બહુ ઝાઝી જરૂર નથી હોતી. એક્ઝેક્ટલી, સીઝનલ હોય એટલે નથી વાંધો આવતો. હા, આપણે ધાણા ભાજી નાખશું 1 બાઉલ, એને પાછું મિક્સ કરી દેશું. ઓકે, તો એક ફ્રેશ ગ્રીન ગાર્ડન જેવો લુક આવે છે અત્યારે તો. એમાં છે 1/4 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન છે ગરમ મસાલો, અને 1/4 ટીસ્પૂન છે બિરયાની મસાલો. અરે વાહ, અને સ્વાદ અનુસાર એમાં લેશું મીઠું. બિલકુલ, એ તો જોઈએ જ. અને લાસ્ટમાં 1 ટેબલ સ્પૂન ખાંડ. સીઝન હોય એટલે જીંજરા તો પડ્યા જ હોય. ક્યારેક એવું થતું હોય છે કે ફક્ત શેકવા માટે લીધા હોય કે ચલો બધા ભેગા મળીને ખાઈએ, પણ જો એમાંથી વધ્યા હોય તો પણ એનો આ રીતે ઉપયોગ કરી શકાય. લાસ્ટમાં આપણે હવે એમાં રાઈસ એડ કરશું. એ 1 બાઉલ છે અને મેં બોઇલ કરીને રાખ્યા છે, અને આ રાઈસ છે ને મેં 80% જ કર્યા છે. ઓકે, આ બધું મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે એને ઢાંકીને કૂક કરશું. ઓકે, 1 મોટો બાઉલ. ક્વોન્ટિટી પ્રમાણે કે ભાઈ જે તમારે જેટલા તમે વેજીટેબલ્સ ને બધું એડ કર્યું એ પ્રમાણે પણ એડ કરી શકાય છે. હા, હવે આપણે બધું મિક્સ કરશું. બસ હવે મિક્સ થઈ ગયું છે. ઓકે, હવે આપણે દીપાલીબેન 2 મિનિટ માટે એને ઢાંકી દઈશું. રાઈટ, ફાઇનલી હવે એને ઢાંકીને થોડી વાર કૂક થવા દઈએ અને આપણી જે એકદમ ડિલિશિયસ બિરયાની છે એને રેડી કરીએ. દીપાલીબેન, હવે આપણે જોઈ લઈએ થઈ ગઈ છે એમ. બિલકુલ, વાહ, શું સુગંધ આવે છે. રેડી છે? હા, હલાવીને જોઈ લઈએ એકવાર. ઓકે, ડન. વાહ, સરસ થઈ ગઈ છે. સો હવે ઇટ્સ રેડી. હવે લાસ્ટમાં આપણે એમાં કસૂરી મેથી એડ કરશું. રાઈટ, 1 ટીસ્પૂન જેટલી લઈએ છે. હા, બસ હવે હલાવી લઈએ બરોબર અને સર્વ કરીએ હવે. ઓકે, બિલકુલ, એને પહેલા સર્વિંગ બોલમાં લઈ લઈએ. જી, ઓકે, એટ ધી એન્ડ ડીમોલ્ડ કરવાનું છે સો દેટ આપણે અત્યારથી જ આપણે ગ્રીસ કરીને રાખીએ છીએ બોલને. ઓકે, તો હવે એને ડીમોલ્ડ કરીએ. હવે આપણે એને અનમોલ્ડ કરશું. હવે એને બાઉલ લઈ લઈશું. પરફેક્ટ. હવે જે આ વચ્ચે બાઉલ છે ને એમાં આપણે દહીં સર્વ કરશું. ઓલ રાઈટ, અને સાથે લીલી ડુંગળી રાખશું. તો તૈયાર છે આપણી જીંજરાની બિરયાની. પૌલોમીબેન, પહેલાં તો બિરયાની એ પણ જીંજરામાં બનાવી એ જ એક ઇનોવેશન છે, અને એની સાથે એકદમ પરફેક્ટ પ્રોસેસ સાથે અને પ્રેઝન્ટેશન પણ મને બહુ જ ગમ્યું. સો ઓવરઓલ વેરી ગુડ રેસિપી. થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ. યોર વેલકમ. પ્રોપર બિરયાનીનો ટેસ્ટ હોય ને, આપણે જીંજરાનો ઉપયોગ કર્યો છે તે છતાં આમાં મેન્ટેન થાય છે, દેટ ઇઝ ધ મેઇન થિંગ. અને જીંજરાનો એક ફ્રેશ ટેસ્ટ છે ને એ આમ બિરયાનીને એક એકદમ ફ્રેશ રિફ્રેશમેન્ટવાળો ટેસ્ટ આપી દે છે. તમે પણ ઘરે ટ્રાય કરો, આ સિઝન પણ છે અને જીંજરાનો ઉપયોગ પણ થઈ જશે. તેના માટે જોઈ લો તેનો ક્વિક રિકેપ. જીંજરા બિરયાની બનાવવા માટે જોઈશે ઘી 1 ટેબલ સ્પૂન, બટર 1 ટેબલ સ્પૂન, ખડા મસાલા 1 ટેબલ સ્પૂન, લીલું લસણ 1 બાઉલ, લીલી ડુંગળી 1 બાઉલ, લીલા ટામેટા 1 બાઉલ, ક્રશ કરેલું લીલું મરચું 1 ટેબલ સ્પૂન,
આદુની પેસ્ટ 1/4 ટીસ્પૂન, ક્રશ કરેલા જીંજરા 1 બાઉલ, બોઇલ કરેલા જીંજરા 1 બાઉલ, ધાણા ભાજી 1 બાઉલ, ધાણા જીરું 1/4 ટીસ્પૂન, ગરમ મસાલો 1/4 ટીસ્પૂન, બિરયાની મસાલો 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, બોઇલ્ડ રાઈસ 1 બાઉલ, કસૂરી મેથી 1 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે લીલી ડુંગળી અને દહીં. જીંજરા બિરયાની બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ઘી અને બટર લઈ ગરમ કરી લો. ત્યારબાદ તેમાં ખડા મસાલા નાખી સાંતળી લો. હવે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી અને લીલા ટામેટાં નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં ક્રશ કરેલું લીલું મરચું અને આદુની પેસ્ટ નાખી થોડું મિક્સ કરી લો. હવે તેમાં ક્રશ કરેલા જીંજરા એડ કરી તેની સાથે બાફેલા જીંજરા એડ કરો અને સાંતળી લો. ત્યારબાદ તેમાં ધાણા ભાજી, ધાણા જીરું, ગરમ મસાલો, બિરયાની મસાલો, મીઠું અને ખાંડ નાખી થોડીવાર કૂક થવા દો. પ્રોપરલી મસાલો થઈ જાય ત્યારબાદ તેમાં રાઈસ નાખી મિક્સ કરી લો અને થોડીવાર કૂક થવા દો. ત્યારબાદ તૈયાર કરેલી બિરયાનીને સર્વિંગ બાઉલમાં લઈ લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરી દહીં સાથે સર્વ કરો તો તૈયાર હશે જીંજરા બિરયાની. જીંજરાની સીઝન આવી ગઈ છે. તેને ફ્રેશ રાખવા માટે 10 સેકન્ડ માટે તેને માઇક્રોવેવમાં બોઇલ કરી લો, છાપામાં સૂકવી લો અને ત્યારબાદ તેને ઝિપલોગમાં પેક કરી લો. લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. એક રેસીપી તો સુપર ઇન્ટરેસ્ટિંગ હતી, તો હવે પૌલોમીબેન સાથે એ પણ જણાવી દો કે સેકન્ડ રેસીપીમાં શું નવીનતા જોવા મળવાની. દીપાલી, તો કોઈ દિવસ મહિકા ગઈ છો? મહિકા ગામમાં રાજકોટની પાસે છે, 10-12 કિલોમીટર દૂર. મહિકા ગામના મહિકાના પુડલા ખૂબ જ વખણાય છે અને હવે ઈ રાજકોટમાં પણ ખૂબ જ વખણાય છે અને વધારે ખવાય છે વિન્ટરની સિઝનમાં. તો આજે હું ઈ રેસીપી તમને શીખડાવીશ, મહિકાના પુડલા. મજા આવી ગઈ વાત સાંભળીને. તો હવે તો જવું જ પડે મહિકા ગામ. શું કહો છો? પૌલમીબેને કીધું અને બસ મહિકા પહોંચી ગયા અમે. અને આ જ ગામના પુડલા હવે રાજકોટના ઘરે ઘરે બોસ ખૂબ જ ફેમસ થઈ ગયા છે. મહિકાના ફેમસ પુડલા છે, મોટી સાઈડના છે, લીલોતરી સાથે થાય છે. એક પુડલામાં આખું ફેમિલી સમી શકે છે. ટ્રેન્ડ નીકળ્યા છે અને આમ પણ ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય એટલે કે વિન્ટરની શરૂઆત થાય ને એટલે ગેટ ટુગેધરની જે સીઝન છે એ પણ સ્ટાર્ટ થઈ જાય છે. અને એમાં અલગ અલગ પ્રકારના જે છે ટ્રેન્ડ નીકળ્યા છે. ટોઠા પાર્ટી થતી હોય કાં તો પછી ભેગા મળીને જીંજરા પાર્ટી થતી હોય, એવી રીતના રાજકોટમાં બધા ફાર્મ હાઉસમાં કે કોઈના ઘરે ભેગા થઈને અલગ અલગ પ્રકારના પુડલાની પાર્ટી કરે છે અને એમાં સૌથી ફેમસ છે મહિકાના પુડલા. તો બસ હવે પહોંચી જઈએ પાર્ટિસિપન્ટના ઘરે અને શીખીએ આ મહિકાના પુડલા. પૌલોમીબેન, ગામમાં એટલી મજા આવીને, સાચું કહું તો આમ ગામડાની એક ફીલ, અને જ્યારે ખબર હોય કે એ જ ગામડાની ખૂબ પ્રખ્યાત વાનગી શીખવાની છે તો પછી વધારે મજા આવી મને ઉલટાની. તો એક કામ કરીએ, થોડા ગામના જે એક્સપિરિયન્સ છે ને આપણે તમારી સાથે હું શેર કરું, ત્યાં સુધી હું તમને કહીશ કે તમે જોઈ લો તેના મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ. હવે આપણે સ્ટાર્ટ કરશું. બિલકુલ. એક બાઉલ લેશું, રાઈટ. એમાં આપણે ચણાનો લોટ લેશું. એક બાઉલ ચણાનો લોટ છે. હવે બધે આપણે એમાં વેજીટેબલ મિક્સ કરશું. ઓકે. હાફ બાઉલ ધાણા ભાજી છે, હાફ બાઉલ કેપ્સિકમ છે ક્રશ કરેલા. ઓકે. આ લીલું લસણ લઈએ છે. બધું જ હાફ બાઉલ આપણે વેજીટેબલ્સ લઈએ છે. આઈ થિંક આ જે છે આ સિઝનમાં જ વધારે બનતા હશે કેમ કે ઇન્ગ્રેડિયન્ટ્સ એ પ્રમાણના છે. હા, હાફ બાઉલ આપણે ક્રશ કરેલા ગાજર લેશું. ક્રશ કરેલી હાફ બાઉલ કોબી નાખશો. હવે આપણે પાણી નાખી અને બધું મિક્સ કરશું. આપણે પાણી છે ને એકસાથે નથી નાખવાનું, થોડું થોડું નાખવાનું છે. એક સાથે નાખશો ને તો બેટર બહુ જ ઢીલું થઈ જશે. ઓકે, ફાઇન. આનું બેટરની કન્સિસ્ટન્સી કેવી હોય છે? એકદમ પાતળું હોય છે. ઓકે. અને પુટલા આપણે સ્પ્રેડ કરીએ હા
તવામાં તો એકદમ સ્પ્રેડ થઈ જાય. અચ્છા ઓકે. હા તો એને પ્રોપરલી મિક્સ કરીને જે છે એ તૈયાર કરી લો, પછી આપણે આગળ વધીશું અને મસાલા નાખીશું. જી તો ચક્કી પીસિંગ એન્ડ પીસિંગની જેમ અત્યારે તો ખીરું જે છે મિક્સિંગ 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 થઈ રહ્યું છે, પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે. હા હવે આપણે એમાં રૂટીન મસાલા એડ કરશું. રાઈટ, પતલી જ રાખવાની છે. હા પતલી જ રાખવાની છે. સૌથી પહેલાં નાખશું આપણે 1/4 ટીસ્પૂન ધાણા જીરું. હા પછી નાખશું આપણે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો. બરાબર. નાખશું હળદર 1/4 ટીસ્પૂન. લાલ મરચું 1 ટેબલ સ્પૂન નાખશું. ઓકે. 1 સ્પૂન જેટલી હિંગ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે. ઓકે. હવે પાછું આપણે એકવાર હલાવી લેશું. ઓકે. અને સાથે આપણે તવી ગરમ કરવા મૂકી દઈએ. આ બાજુ આપણે તવી ગરમ કરવા મૂકી દઈશું. યસ બિલકુલ. તમે જોઈ શકો છો બુંદ બુંદ થઈ ગઈ છે. હા તવી ગરમ થઈ ગઈ છે. હવે તવીને આપણે તેલથી ગ્રીસ કરશું. લાસ્ટમાં હવે ખીરું પોર કરશું. એમાં ખીરું આવી રીતે પોર કરવાનું છે. હા ઓકે, વાટકીની મદદથી. જી હાથેથી આખો આ તવો આવી રીતે કરી દેવાનો છે. ઓકે, આ રીતે વાટકીથી નાખતા જઈને. હા તવો જ આ રીતે આપણે જે છે પ્રોપર ફેરવીને યસ એક પુડલાનો શેપ આપી દઈએ છીએ. સાઈડમાં થોડુંક હવે આપણે તેલ નાખશું. ઓકે ઓકે. હવે આપણે એને ઉથલાવશું. ઓકે. ઉથલાવવાની એક ટ્રીક છે, આ ધીમે રહી તાવે તો અંદર ધીમે રહીને આમ કરી આના સપોર્ટથી એક વધારે સેન્ટેન્સ એડ કરવાનું, થોડાક દૂર જઈને પછી થોડાક દૂર જઈને ઉથલાવવાનું. બિલકુલ. હવે આ શેકાઈ ગયો છે. ઓકે હવે આપણે ફોલ્ડ કરશું એને. ઓકે હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. એકદમ કેરફુલી લઈ લઈએ. જી આની સાથે જે ચટણી સર્વ થાય છે એની મેઇન છે. ઓકે એ છે એક ટામેટાની ચટણી. આપણી રૂટીનની ચટણી છે ધાણા ભાજી પુદીનાની. હા ગ્રીન ચટણી છે. અને આ છે કાચી કેરીની ચટણી. તો તૈયાર છે આપણા મહિકાના પુડલા ત્રણ ચટણી સાથે. એકચ્યુઅલી ગામમાં ગઈને ત્યારથી મને એવું હતું કે આ ગામ પણ એટલું રળિયામણું અને આમ ગામડાની ડિશિસ હોય ને થોડીક અલગ જ હોય, તો કેવી રીતે બનશે? તો આઈ થિંક એકદમ ઇઝીએસ્ટ વેથી તમે શીખવાડ્યા અને પ્રોપર રીતે જેમ તમે પણ ખાધેલા છે એવી જ રીતે અમારા સુધી પહોંચાડ્યા, તેના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દૂરથી બધા ભેગા થઈને સ્પેશિયલી જ્યારે ફાર્મ હાઉસમાં ગેટ ટુગેધર થતું હોય ફક્ત આ રેસિપી ખાવા માટે, તો વિચારો કેટલી ખાસ હશે. તમે પણ હવે ઇઝીલી ઘરે બનાવી શકો છો. ઘરે બનાવવા માટે જોયેલું તેનો ક્વિક રીકેપ. મૈકાના પુડલા બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 બાઉલ, ધાણા ભાજી 1/2 બાઉલ, ક્રશ કરેલા કેપ્સિકમ 1/2 બાઉલ, લીલું લસણ 1/2 બાઉલ, ક્રશ કરેલા ગાજર 1/2 બાઉલ, ક્રશ કરેલી કેબેજ 1/2 બાઉલ, પાણી 1 બાઉલ, ધાણાજીરું 1/4 ટીસ્પૂન, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, હળદર 1/4 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટેબલ સ્પૂન, હિંગ ચપટી, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે ટામેટાની ચટણી, ગ્રીન ચટણી અને કાચી કેરીની ચટણી. મૈકાના પુડલા બનાવવાની રીત. સૌપ્રથમ 1 બાઉલમાં ચણાનો લોટ, ધાણા ભાજી, કેપ્સિકમ, લીલું લસણ, ક્રશ કરેલા ગાજર, ક્રશ કરેલી કેબેજ નાખી પાણી એડ કરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, હિંગ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરો. ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલી તવી પર બેટરને સ્પ્રેડ કરી બંને તરફથી સાંતળી લો અને પુડલો તૈયાર થાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ ટામેટાની ચટણી, ગ્રીન ચટણી અને કાચી કેરીની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મૈકાના પુડલા. પૌલમીબેન, ફોર 2 સુપર ડુપર રેસીપી, સ્પેશિયલી કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી સર્ટિફિકેટ અને ગિફ્ટ. તો સૌથી પહેલાં તો સર્ટિફિકેટ માટે હું કહીશ બા ને દાદાને,
આવી જાઓ અને સર્ટિફિકેટ આપી દો. અને ગિફ્ટ આપશે તમારા હસબન્ડ. અરે વાહ, આઈ થિંક તમારા બાળકો અને હસબન્ડનો પણ સપોર્ટ એટલો જ હતો, તેમના માટે પણ એકવાર ક્લેપ. રેસિપીઝમાં અલગ અલગ વેરાયટી બને છે, એમ ટીમાં પણ ઘણી બધી વેરાયટીઝ દેખાઈ રહી છે. આયુર્વેદિક ટી, લેમન ટી, ગ્રીન ટી, તો એનો જ એક ટાઈપ તમને શીખવાડું છું આપણા ફેવરેટ ક્વિક સેગમેન્ટમાં. તો ચલો માણીએ રેસિપી ઇન ઝિપ ઝેપ ઝૂમ સેગમેન્ટ. ગુજરાતમાં ભાગ લેવા માટે FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ અને શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 પર. ભાઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અને આમ પણ બધી પહેલાની જ ફેશન હવે આવી છે. પછી એ કપડાની વાત હોય, મેકઅપની વાત હોય, કે પછી ખાવા પીવાની વાત હોય, લોકો 5-star જઈને ઓળો ને રોટલો માંગતા થઈ ગયા છે. એટલે જ મને થયું કે રાજકોટ શહેરમાં આવ્યા છે પણ આજુબાજુના ગામડાનું કંઈક એક્સપ્લોર કરીએ, અને એટલે જ તમને શીખવાડ્યા મહિકાના પુડલા. મને ખૂબ મજા આવી, ને આ જ રીતના હવે આપણો ટ્રાય રહેશે કે કંઈક આપણે આજુબાજુ જઈને એક્સપ્લોર કરતા રહીએ. મને અત્યારે રજા આપો, નવી કોઈ જગ્યા શોધી લાવું, ત્યાંની વાનગી શોધી લાવું. ટિલ ધેન સ્ટે ફૂડી, ગુડ બાય એન્ડ સ્ટે હેલ્ધી.